હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે ભૂગોળ વિશે જોઈશું, બરાબર છે? આપણે ગોખવાનું નથી, પણ સમજવાનું છે કે આ વસ્તુ શું કહેવા માગે છે, બરાબર? તો આપણે જોઈએ કે ભૂગોળ એટલે શું, ભૂગોળ શું છે, વોટ ઇઝ જીઓગ્રાફી. તો જોઈએ કે મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન પૃથ્વી છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનિસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું, તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનીજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. આગળ જોઈએ તો પૃથ્વી પરના મૃદાવરણ, ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણ વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. કાર્લ લિટલ છે કે જર્મન ભૂગોળવિદ છે, એમણે કહ્યું છે કે માનવજાત પાસે સંશોધનના સાધનો વિકસતા જશે, તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. આપણા અથર્વવેદ છે, અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની ચર્ચા કરવામાં આવી છે. ઇરેટોસ્થિનિસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો. આ મોસ્ટ આયમ્બી છે, ઈસવીસન પૂર્વે બીજી સદીમાં. થેલ્સે પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા, ઈસવીસન પૂર્વે 6મી સદીમાં, બરાબર છે? ગ્રીક ભૂગોળવિદ હતા થેલ્સ. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. આ પણ મોસ્ટ આયમ્બી છે, થેલ્સ, કે જેને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. પછી આપણે આગળ જોઈશું. ક્લોડિયસ ટોલેમીએ, બરાબર, એ ગ્રીક ભૂગોળવિદ છે. પૃથ્વીના અક્ષાંશ ઋતુઓ, રેખાંશ ઋતુઓ અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી આપી હતી. આ ક્લોડિયસ ટોલેમીએ, જે ગ્રીક ભૂગોળવિદ છે. પછી છે સ્ટ્રાબો, બરાબર. સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. રોમન ભૂગોળવિદ હતા. પછી આપણા આર્યભટ્ટ જોઈએ. આર્યભટ્ટ એ સૂર્યમંડળ વિશે માહિતી આપી હતી. પછી વરાહમિહિર, એમને પણ પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી છે. પછી બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી હતી. મહાકવિ કાલિદાસ પોતાના મહાકાવ્યો મેઘદૂતમ અને કુમાર સંભવમમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કરેલું છે. ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી, બરાબર છે? તો ભૂગોળ શું છે, કઈ રીતે થયું છે, આમાં કહેવા માગે છે, બરાબર. આગળ આપણે જોઈએ તો ભૌતિક ભૂગોળ, પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે, બરાબર છે? ભૌતિક ભૂગોળમાં શું શું આવે છે, આમાં કહેવા માગે છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત વગેરેનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, સમુદ્રતળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર અસરોનો અભ્યાસ કરે છે, બરાબર છે? પછી જમીન વિજ્ઞાન પણ આમાં આવે છે. તો જમીન વિજ્ઞાનમાં આપણે જોઈએ કે જમીનના પ્રકાર, નિર્માણ અને ઉપયોગિતાનો સમાવેશ થાય છે, બરાબર છે? પછી આગળ જોઈએ તો જળ વિજ્ઞાન. જળ વિજ્ઞાનમાં મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ ભૂમિકાનો અભ્યાસ કરે છે, બરાબર છે? આમાં જોઈએ તો અલગ અલગ પાર્ટ પડે છે કે પૃથ્વી સપાટીના સ્તરના ભૂમિ સ્વરૂપો, પછી એના નીચે આપણે જોયું આબોહવા વિજ્ઞાન, પછી એના નીચેનો પોઈન્ટ હતો સમુદ્ર વિજ્ઞાન, પછી પોઈન્ટ હતો જમીન વિજ્ઞાન, પછી જળ વિજ્ઞાન. આ બધું ભૌતિક ભૂગોળમાં આવતું હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો માનવ ભૂગોળ. તો માનવ ભૂગોળમાં શું આવતું હોય છે કે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેનો અભ્યાસ આ માનવ ભૂગોળમાં થાય છે. એલન સેમ્પલ હતા, એમને શું કીધું કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આગળનો પોઈન્ટ જોઈએ આપણે તો જૈવિક ભૂગોળ. તો ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. જે આપણે પહેલાં ભૌતિક ભૂગોળ જોયું અને હવે માનવ ભૂગોળ જોયું, તો આ બંનેના સંબંધોમાંથી જે જન્મ થાય છે એને જૈવિક ભૂગોળ કહેવાય છે, બરાબર? તો પ્રાણી ભૂગોળ છે, વનસ્પતિ ભૂગોળ છે, પારિસ્થિતિકી અને પર્યાવરણ ભૂગોળ છે,
એ જૈવિક ભૂગોળની શાખાઓ છે. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો તથા પર્યાવરણીય સંરક્ષણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી ભૂગોળ પ્રદાન કરે છે. બરાબર, આ હતું બધું આપણું રિલેટેડ. બરાબર, આજની નોટ્સમાંથી આપણે કાઢેલા પ્રશ્નો જોઈશું. બરાબર, પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. બરાબર, કયા કયા પ્રશ્નો છે? એક, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે અને એના ઓપ્શન છે, એના તમારે જવાબો આપવાના છે. બરાબર છે, કોમેન્ટ બોક્સમાં. તો એ થેલ્સ, બી ઇબ્ન બતુતા, સી કાર્લ રીટર, ડી ભાસ્કરાચાર્ય. પછી બીજા નંબરનું આપણે જોઈશું તો મહાન ભૂગોળવિદ કાર્લ રીટર કયા દેશના હતા? એ ગ્રીસ, બી ઇંગ્લેન્ડ, સી અરબસ્તાન કે ડી જર્મની. બરાબર, ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર, બરાબર, તો એ કોણ હતું જે ભારતનો પ્રવાસ કરી અને ભૂમિ અને લોકજીવનનું વર્ણન કર્યું હતું? તો આર્યભટ્ટ, ઇબ્ન બતુતા, કાલિદાસ કે ભાસ્કરાચાર્ય. બરાબર, નંબર ચાર જોઈએ તો મેઘદૂતમની રચના કોણે કરી? ચંદ્રગુપ્ત, ભાસ્કરાચાર્ય, કાલિદાસ કે વરાહમિહિર. બરાબર, એમના જવાબો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. બરાબર, અને આગળના વિડીયો આપણે જોઈશું પછી. થેન્ક યુ.